નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી, જો કે હાલ મહદ અંશે આગ પર કાબુ મેળવાઈ ગયો છે. અમદાવાદના ચંડોળા તળાવ નજીકની આ ઘટના સામે આવી છે, જેમાં ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી અને ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અમદાવાદના ચંડોળા તળાવમાં આવેલી ચંડોળા તળાવ પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવાયું છે. મહદ અંશે કાબુ મેળવી લેવાયો છે આ ઘટનામાં. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિમાંશુ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિમાંશુ, અમદાવાદના ચંડોળા તળાવ નજીક જે ઝુંપડપટ્ટી આવેલી છે, આગની ઘટના સામે આવી છે, હાલ શું અપડેટ મળી રહી છે? કૃષ્ણા, બેશક ખોફનાક મંજર હતો. વહેલી સવારની વાત કરીએ તો સવારે 4:30 વાગ્યાની ઘટના છે. અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં જે ઝુંપડપટ્ટી કરી તેમાં આગની ઘટના બની હતી. તેને લઈને અંદાજે સ્થાનિકો કહી રહ્યા છે તે પ્રકારે 20થી વધુ જે ગેસ સિલિન્ડર ખરા તે પણ ફાટ્યા છે. આગની ઘટના કેમ લાગી હતી તે હજી સચોટ કારણ મળ્યું નથી, પરંતુ જે પ્રકારે વહેલી સવારે આગ હવાને પ્રમાણ વધારે હોવાના કારણે આગ વધુ ને વધુ પ્રસરી હતી, તેને લઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અંદાજે કહી શકાય કે 50થી વધુ મકાનો ખરા તેમાં આગ લાગી છે. ત્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના 100થી વધુ કર્મચારીઓ ખરા તે લાગ્યા છે. તમે દેખી રહ્યા છો કે જે પરિસ્થિતિ ખરી અહીંયા આ પરિસ્થિતિમાં જે ફાયરના કર્મચારીઓ ખરા ગીચ વિસ્તાર છે, ગીચ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પૂરા ફાયર કર્મચારીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવા પ્રકારની તકલીફ પડી રહી છે તેવા આપણે સમગ્ર માહિતી કરી એ ભટ્ટ સાહેબ સાથે લઈશું. રાજેશ ભટ્ટ, ચીફ ફાયર ઓફિસર, આપણી સાથે છે. વોટ્સએપ જો વાત કરવા જઈએ, કેવી તકલીફ પડી રહી છે? ગીચ વિસ્તાર છે, આગ ભયંકર હતી, શું કહેશો? અંતરિયાળ વિસ્તાર છે, ઝુંપડા કન્જસ્ટેડ છે અને લગભગ 500-800 મીટર દૂર ફાયર ફાઇટિંગ વેહિકલો પ્લેસમેન્ટ કરવા પડ્યા છે. ત્યાંથી પોર્ટેબલ લાઇન અલગ અલગ પબ્લિકની વચ્ચેથી લઈને ચાલુ વિસ્તારમાંથી લાવી પડી રહી છે. એટલે પાણીનો વોટર લોસ, ફ્રિક્શન લોસ, પર્ગોલેશન લોસ આ બધાની મર્યાદાઓ વચ્ચે, આટલા બધા પવનની વચ્ચે અને કાચો ઝુંપડોપટ્ટીનો માલ સામાન, એટલે આગ ફેલાવાની શક્યતા પુષ્કળ હતી. એ દરમિયાનમાં વધારે ઝુંપડાઓમાં કોઈ બી નુકસાન ના થાય અને આગ સીમિત રાખી શકાય, મર્યાદિત કરાય, વધારે નુકસાન ના થાય, વધારે જાનહાની કોઈ ના થાય એ બાબતનું ધ્યાન રાખી અને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહદ અંશે આગ કંટ્રોલમાં છે. આગ જ્યારે શરૂઆતમાં લાગી અહીંયા આગળ ત્યારે કોઈ પણ જગ્યાએથી નેકેડ સોર્સ ક્યાંથી મળ્યો એ બાબતની તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવી રહી છે. પણ આગ લાગ્યા પછી જે અંદર એલપીજી સિલિન્ડર્સ હતા એ ઘણા બધા બ્લાસ્ટ થયા છે અને આગ વધારે સ્પ્રેડઅપ થઈ હતી. સચોટ કારણ ખરું એ એફએસએલ દ્વારા તપાસ કર્યા પછી માલુમ થશે, પરંતુ જે પરિસ્થિતિ કરી પરિસ્થિતિ ખોફનાક હતી. જે સ્થાનિકો જે પ્રકારે જણાવી રહ્યા છે તે પ્રકારે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. લોકો જીવ બચાવીને, લોકો જગ્યા પોતાની છોડીને ગયા છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે હાલ આગ ઉપર અંશત કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયરના વિવિધ કર્મચારીઓ દ્વારા અત્યારે હાલ પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને પાણીનો મારો કરીને જે આગ ખરી તે ઠંડી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ વાત કરવા જઈએ, અંશત આગ ઉપર કાબુ મેળવી રહ્યો છે, સદનસીબે અહીંયા કોઈ પણ જાનહાની થઈ નથી. કૃષ્ણા. જી જી હિમાંશુ, આભાર આપનો તમામ અપડેટ માટે. અમદાવાદની ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી. ચંડોળા તળાવ નજીક આવેલી ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી, જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હાલ મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવાયો છે. છેલ્લા અનેક વર્ષોથી લુપ્ત થયેલા વાઘનું ગુજરાતમાં હજુ પણ અસ્તિત્વ હોવાના પુરાવા મળતા વન વિભાગ સહિત પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. મહીસાગર અને પંચમહાલની સરહદ પર આવેલા ગઢ ગામ પાસેના જંગલમાં વાઘ જોવા મળ્યો છે. શાળાએથી પરત ફરતા શિક્ષકે પોતાના મોબાઈલમાં આ વાઘની તસવીર લીધી હતી, જે બાદ મહીસાગર વન વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ગુગલિયા ગામે શિક્ષક મહેશભાઈ મહેતાએ વાઘનો ફોટો પાડ્યો હતો અને જે બાદ વન વિભાગને ફોટોમાં દેખાતી જગ્યા પર જઈને ફોટો સાચો હોવાની પુષ્ટિ કરી છે. વાઘના વાળ અને પંજાના નિશાન મેળવી વન વિભાગે વાઘ દેખાયો હોવાની વાતની પુષ્ટિ કરી છે. વાઘના મળ અને વાળ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આશરે 25-1 વર્ષ બાદ રાજ્યમાં વાઘનું અસ્તિત્વ હોવાની પુષ્ટિ થતા દેવગઢ બારિયાથી નાઇટ વિઝન કેમેરા એક્સપર્ટ બોલાવીને સ્થળ પર નાઇટ વિઝન કેમેરા ગોઠવાયા છે. ઉલ્લેખનીય છે કે 1992ની ગણતરીમાં એક પણ વાઘ નહોતો મળ્યો, જે બાદ 2001માં ગુજરાતમાં વાઘ લુપ્ત થયાનું સત્તાવાર જાહેર કરાયું હતું. ત્યારે હાલ વાઘના પંજાના નિશાન મળી આવ્યા છે. લેબોરેટરીમાં વાઘના વાળ મોકલી આપવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં ગઢ ગામે પોંગળી માતા જંગલ એની બાજુમાં એક વાઘ નીકળ્યો એવો ફોટો વાયરલ થયેલો હતો. ત્યારબાદ ત્યાં જઈને સ્થળ તપાસ કરતો ગુગલિયા ગામે કોઈ શિક્ષક સ્કૂલમાંથી પાછા લુણાવાડા તરફ આવતી વખતે સાંજના 5:30-6 કલાકે એમની ફોર વ્હીલ ગાડી મતાતી દરમિયાન તેમને રોડ પસાર દક્ષિણથી ઉત્તર તરફ વાઘ રોડ પસાર કરતી વખતે તેમના કેમેરામાં ફોટો લીધેલ હતો. ગીર સોમનાથમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું છે. વેરાવળ ટાવર ચોક નજીક લીકેજ થયું અને લીકેજ થતા રસ્તા પર ભર શિયાળે નદીઓ વહી છે. તો પાઇપલાઇનમાં લીકેજને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાઇપલાઇનમાં લીકેજ થવાની ઘટનાઓ યથાવત છે. ગીર સોમનાથના વેરાવળ ટાવર ચોક નજીક લીકેજ થયું હતું અને તેના કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સુરતમાં એક સીએ સહિત બે મુમુક્ષીએ દીક્ષા લીધી છે. સીએ કદમ દોષી બહેન વિદિશા સાથે દીક્ષા લીધી. બંને ભાઈ બહેને ભૌતિક સુવિધાઓનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. પાલરામજી ઓવારા ખાતે વિશાળ મંડપમાં દીક્ષા વિધિનું આયોજન કરાયું હતું. દીક્ષા બાદ બંને મુમુક્ષોને નવું નામ આપવામાં આવ્યું છે. ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક એ દીક્ષાનો આખો માહોલ, બહુ જ મજા આવી લોકોને. અને દોષી પરિવાર, જે અમારો આખો પરિવાર છે, ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક આ આખી જ વિધિનો વગેરેનો અત્યારે થોડી વાર પહેલા દીક્ષાની પૂર્ણાહુતિ થઈ. ડાયરામાં ફરી થયો નોટોનો વરસાદ. બારડોલીમાં યોજાયેલા કીર્તિદાન ગઢવીના ડાયરામાં લોકોએ મન મૂકીને નોટોનો વરસાદ વરસાવ્યો. જોકે આ તમામ પૈસા અનાથાલયમાં વાપરવામાં આવશે અને આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ અનાથ બાળકોને આશ્રમમાં રાખીને બાળકોને ભણાવવા સહિતની જવાબદારી ઉઠાવવામાં આવે તે છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે વસંત પંચમી અને શાહી સ્નાનનો દુર્લભ સંયોગ રચાયો છે. ત્યારે સંગમ તટે આસ્થા અને શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ચારે તરફથી શ્રદ્ધાળુઓનો મોટો પ્રવાહ ત્રિવેણી તટે ધસી રહ્યો છે. અલગ અલગ અખાડાના સંતો આજે અંતિમ શાહી સ્નાન નિમિત્તે પુણ્ય કમાવા માટે ડૂબકી લગાવશે. શાહી અખાડાના સ્નાન બાદ સામાન્ય શ્રદ્ધાળુઓ પણ સંગમમાં ડૂબકી લગાવશે. આજે આશરે 2 કરોડથી પણ વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસ પ્રશાસને પણ અંતિમ શાહી સ્નાન નિમિત્તે સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આજે વસંત પંચમી અને શાહી સ્નાનનો અનોખો સંયોગ રચાયો છે અને ત્રિવેણી તટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે કુંભનું ત્રીજું અને અંતિમ શાહી સ્નાન થશે. લાગે છે કે ઠંડી રાજ્યવાસીઓ સાથે સંતાકુકડી રમી રહી છે. 2 દિવસ થોડી રાહત બાદ ફરી ઠંડીએ પોતાનો ઠાઠ બતાવ્યો છે.
રાજ્યભરમાં કાળઝાળ ઠંડી પડી રહી છે. લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાંથી ઠંડા પવનોનું જોર વધ્યું છે અને રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. આ ઉપરાંત હજુ પણ 48 કલાક કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, ભાવનગર, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે. તો ઠંડા પવનોને કારણે જનજીવન પણ પ્રભાવિત થશે. સમાચારમાં આગળ વધીએ. રાજ્યમાં સ્વાઇન ફ્લુ બેફામ રીતે ભરડો લઈ રહ્યો છે. સતત વધતા મૃત્યુઆંકને કારણે આરોગ્ય તંત્ર પર સંકટના વાદળો ઘેરાયા છે. રાજ્યભરમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1,262થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 55થી પણ વધુ દર્દીઓના મોત થયા છે. એકમાત્ર રાજકોટમાં જ 39 દિવસમાં 31 દર્દીઓ મોતને ભેટ્યા છે અને હજુ પણ રાજ્યમાં 480 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લુના વધતા કેસને ધ્યાને લઈને કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો સારવાર અને વ્યવસ્થા અંગે તપાસ કરી હતી. રાજ્યમાં વધતા સ્વાઇન ફ્લુના કેસને લઈને રાજ્ય સરકારે પણ કમર કસી છે. રાજકોટ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ઘરે ઘરે ટ્રીટમેન્ટ પહોંચે તે માટે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. સ્વાઇન ફ્લુમાં તાત્કાલિક જેને કહીએ કે ઘરે ઘરે અમારા સ્ટાફ કોઈને નાનું મોટું માંદગી ફ્લુ એની ચિંતા અને એની ટ્રીટમેન્ટ ત્યાર પછી આવા કેસોને આઈડેન્ટિફાઈ કરીને અલગ વોર્ડ એના માટે બધી દવાઓ અને એક આઇસોલેશન સાથે એની લેબોરેટરીમાંથી ઝડપથી રિપોર્ટ આવી જાય અને એની ટ્રીટમેન્ટ થાય એ મુજબ સરકાર કાર્યવાહી કરી રહી છે. સ્વાઇન ફ્લૂના કેસ બને પરંતુ એને ઝડપથી ટ્રીટમેન્ટ પણ મળે અને મૃત્યુ ઓછામાં ઓછું થાય એ સરકારનું લક્ષ્ય છે. વણિકર ભવનની જગ્યાને લઈને એએચપી અને વીએચપી વચ્ચે થયેલી બબાલને લઈને પ્રવીણ તોગડિયા આજે અમદાવાદ આવી શકે છે. વણિકર ભવનની જગ્યાને લઈને શરૂ થયેલી આ બબાલમાં ગઈકાલે મોડી રાત્રે રણછોડ ભરવાડ ભવન પર પહોંચ્યા હતા, જ્યાં તેઓના સામાનને વીએચપીએ બહાર મૂકી દીધો હતો. જે સામાન વીએચપીએ રણછોડ ભરવાડને આપીને પરત મોકલ્યા હતા અને વીએચપીએ વણિકર ભવન પર કબજો મેળવી લીધો. જોકે લાંબા વિવાદ બાદ વણિકર ભવનમાંથી પ્રવીણ તોગડિયાનો સામાન પણ બહાર મૂકી દેવાયો હતો. ત્યારે આજે પ્રવીણ તોગડિયા વણિકર ભવન પહોંચી શકે છે. તો આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હરમેશ સુખડિયા. જી હરમેશ, ગઈકાલે જે વિવાદ ઉભો થયો હતો એએચપી અને વીએચપી વચ્ચે વણિકર ભવનને લઈને, આજે એવી શક્યતા સેવાઈ રહી છે કે પ્રવીણ તોગડિયા અમદાવાદ આવી શકે છે, વણિકર ભવન પહોંચી શકે છે, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસથી, પ્રવીણ તોગડિયાનું જૂનું કાર્યાલય એટલે કે મહાલક્ષ્મી ખાતે આવેલું આ ડોક્ટર પ્રવીણ જે આવેલું છે તે ડોક્ટર વણિકર સ્મારક ભવન કે જેમાં પ્રવીણ તોગડિયા રહેતા હતા, જ્યારે અમદાવાદની મુલાકાત આવે ત્યારે રહેતા હતા અને આ જ તેમનું કાર્યાલય હતું. તેઓ જ્યારે વીએચપીમાં હતા ત્યારે આ કાર્યાલય ગણાતું હતું, પરંતુ તેઓએ ગઈકાલે જ પોતાની એક પાર્ટીની જાહેરાત કરી છે, જેને લઈને ગઈકાલે વીએચપી અને એએચપીના સંગઠન, જે હિન્દુ સંગઠન છે, તે બંનેના લોકો આમને સામને આવી ગયા હતા. ડોક્ટર વણિકર સ્મારક ભવન છે તે બંનેની માલિકી કોની હવે તે બાબતને લઈને એક મોટો વિવાદ સર્જાયો છે. પરંતુ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રવીણ તોગડિયા છે તે ડોક્ટર પ્રવીણ તોગડિયા ગઈકાલે દિલ્હી ખાતે હાજર હતા, ત્યારે આજે આ વિવાદને લઈને તેઓ ફરી એક વખત વિશ્વ હિન્દુ પરિષદની આ ઓફિસે આજે અહીંયા મુલાકાત લે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. ગઈકાલે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોકભાઈ રાવલ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જે એએચપીના જે મંત્રી અને જે લોકો છે તેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ તમામ લોકો જે છે તે તમામ લોકો હવે હિન્દુત્વના મુદ્દો ભૂલી ગયા છે અને આ જે મિલકત છે તે મિલકત ઉપર અત્યારે તે લોકોની નજર છે. પરંતુ
જો વાત કરવામાં આવે તો હાલ આ જે સિવિલ મેટર છે તે સિવિલ મેટર અત્યારે કોર્ટમાં ચાલી રહી છે. દિવાની કોર્ટ દિવાની મેટર છે જેને લઈને હવે પોલીસે પણ માત્ર એક અરજી લીધી હતી અને હવે આગામી સમયમાં પોલીસ પણ કાર્યવાહી કરશે. પરંતુ મોડી રાતથી લઈ અને અત્યાર સુધી એટલે કે સવાર સુધીમાં આ જે પોલીસ છે તે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, કોઈ ઘટના ન બને તે માટે થઈ અને પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જી હરમેશ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો પ્રવીણ તુગડે આજે વણિકર ભવન આવી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલે એએચપી અને વીએચપી વચ્ચે વિવાદ વકર્યો હતો. સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી. જ્યાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટતા ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો ચારે યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. માંગરોળના કલ્યાણ ગામ નજીકની આ ઘટના સામે આવી છે જ્યાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી અને આ અકસ્માતમાં ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો આંગે વધુ માહિતી આપશે સંવાદદાતા અતુલ વ્યાસજી. અતુલ, જે ઘટના સામે આવી છે અકસ્માતની શું વધુ વિગત મળી રહી છે? આપને ચોખ્ખો જાણ્યું કે માંગરોળ ના કલ્યાણપુર નજીક ઘટના બનવા પામી છે જેમાં એક કાર પલટી જતા ઘટના સ્થળે ચાર યુવાનોના મોત થયા છે. જાણવા મળતી વિગતો મુજબ છે તે લોકો કોઈ લગ્ન પ્રસંગે આવતા હતા અને ત્યારે કાર છે તે કલ્યાણપુર નજીક પલટી મળી જતા ચાર યુવાનોના મોત થયા છે. તેમાં હાલ કોઈની ઓળખ થઈ શકી નથી, પણ એવું જાણવા મળે છે કે તેમાંથી એક યુવાન માંગરોળનો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને કઈ રીતે અકસ્માત થયો, કઈ રીતે કાર પલટી મારી તેની દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. જી કૃષ્ણ. જી જી અતુલ, આભાર આપનો તમામ માહિતી માટે. તો અકસ્માતમાં ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. માંગરોળના કલ્યાણ ગામ નજીક આ ઘટના ઘટી હતી જ્યાં કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. જૂનાગઢમાં 12મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરાયો છે. અલગ અલગ 12 રાજ્યોમાંથી 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. સ્પર્ધાનો પ્રારંભ મેયર આધ્યાશક્તિ મજમુદારના હસ્તે ફ્લેગ ઓફ આપીને કરાવવામાં આવ્યો. તો 500 કરતા પણ વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને મેયરના હસ્તે આ સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. હવે વાત કરીએ રાજકારણના ક્લસ્ટરની. ગુજરાત ક્યાંક ચૂંટણી જીતવા માટેનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 2019 લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના કદાવર નેતાઓને એક પછી એક ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસને સારી મર્યાદાએ તોડી દીધી છે, શિષ્ટાચાર કી સારી સીમાએ સમાપ્ત કરી દીધી છે. જબ ભી માનનીય પ્રધાનમંત્રીજી કોઈ ભી વાત બોલતે હૈ તો ઉનકા કિસી વાત કા જવાબ કભી નહીં હોતા. ભાજપ તો જાણે હવે કોંગ્રેસને હરાવવાના મૂડમાં જોવા મળી રહી છે. ગુજરાતની તમામ 26 બેઠકો હાંસલ કરવા ભાજપે ક્લસ્ટર સંમેલન શરૂ કરી દીધા, જેને લઈ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર અમદાવાદ પહોંચ્યા. આણંદ, ખેડા અને વડોદરાની બેઠકના સંમેલનમાં એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાહુલ ગાંધીને જુઠ્ઠા ગણાવ્યા. કર્જ માફી નહીં હુઈ હૈ ઉનકા સબસે બડા ઝૂઠ કહા થા 4000 રૂપિયા હર મહિને બેરોજગારી ભત્તા દિયા જાયેગા નૌજવાન બડી આશા સે દેખ રહા હૈ યે ભી ઝૂઠ અબ એક નયા ઝૂઠ લેકે આયે કે હમ આય કી ગારંટી દેંગે યે હંમેશા અસત્ય ઓર ઝૂઠ બોલને વાલે. તો સુરેન્દ્રનગરમાં ક્લસ્ટર સંમેલનમાં સીએમ વિજય રૂપાણી સાથે ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુરે હાજરી આપી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. હરેક કો અપના વિચાર રખને કા અધિકાર હૈ. અબ ક્યા દિયા મેં તો અભી આયા હું, બાત કરેંગે ઉનસે ભી, લેકિન હર કાર્યકર્તા કો જો ધરતી પે દેખતા ઉસકો કહેને કા અધિકાર હૈ. કોંગ્રેસ પણ ગુજરાતમાં તેનો પ્રચાર કરવામાં કોઈ કચાસ છોડવા નથી માંગતું, જેને લઈ રાજ્યસભાના સાંસદ શૈલજા કુમારી ગુજરાત આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જ સીધા જ પીએમ મોદી પર વાર કર્યા. ઉનકે બોલને કા તરીકા યે હૈ કે સીધા કોંગ્રેસ પર
और जो हमारे नेता हैं गांधी नेहरू खानदान है उन पर अटैक करना है, उसके अलावा उनके पास कभी कोई बात करने को नहीं। હવે કહી શકાય કે ગેમ ઇઝ ઓન, કારણ કે ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત એ કોંગ્રેસ માટે લકી સાબિત થયું છે, તો ભાજપ પણ ગુજરાતની તમામ બેઠકો કબજે કરવાની રણનીતિને મજબૂત કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। લોકસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ એક્શન મોડમાં છે અને એવામાં હવે રાહુલ ગાંધીએ દરેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષનો ઉધડો લીધો છે। રાહુલ ગાંધીએ પ્રદેશ અધ્યક્ષને સવાલ કર્યો કે મોદી સરકારના ભ્રષ્ટાચાર સામે પ્રદેશ અધ્યક્ષ કેમ આક્રમક અંદાજ નથી અપનાવતા। આ ઉપરાંત અનેક મુદ્દે રાહુલ ગાંધીએ વેધક સવાલોનો મારો પ્રદેશ પ્રમુખ સામે ચલાવ્યો। ખૂબ વિસ્તૃત રીતે રાષ્ટ્રીય મુદ્દાઓ, રાજ્ય સ્તરીય મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે। 2019ની ચૂંટણીઓ એ સત્તા મેળવવા માટે નો સંગ્રામ નથી, આ દેશનું સંવિધાન બચાવવા માટેની લડાઈ છે, એ સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષ હવે આગળ વધી રહ્યો છે। તો પ્રદેશ અધ્યક્ષ પર રાહુલ ગાંધીએ પોતાનો રોષ ઠાલવ્યો, ત્યાં ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે। લોકસભા ચૂંટણીમાં 40થી વધારે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં સભાઓને સંબોધશે। પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલોટ, નવજોતસિંહ સિંધુ, કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધે તેવો પ્રસ્તાવ મુકાયો હતો। કોંગ્રેસ દ્વારા અલગ અલગ કમિટીની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર મેનિફેસ્ટો કમિટીની બેઠક યોજાઈ, જેમાં રાજ્યના તમામ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી। કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો રાજ્યના તમામ વિસ્તારોના પ્રશ્નો એકત્ર કરશે અને ત્યારબાદ એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે 16 તારીખે ફરીવાર મેનિફેસ્ટો કમિટીની બેઠક મળશે અને રાજ્યને સ્પર્શતા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાશે। કોંગ્રેસની સરકાર આવે તો એમની પાસેથી એમની શું અપેક્ષા છે એ અમને લખી જણાવશે। અમે 16મી તારીખે ફરી મળવાના છીએ અને 16મી તારીખ દરમિયાનમાં જે કંઈ મુદ્દાઓ અમારી સમક્ષ આવશે તે મુદ્દાઓને અમે જે છે તે એને સ્ક્રુટિનાઇઝ કરી અને પછી ગુજરાતનો મેનિફેસ્ટો અમે તૈયાર કરી અને કેન્દ્ર સરકારને કોંગ્રેસ પક્ષની જે છે એને સોંપીશું। ચૂંટણી પંચે આચારસંહિતાના દાયરામાં હવે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો સમાવેશ કરવાનું મન બનાવ્યું છે। ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાને ચૂંટણી પ્રચારની ગાઈડલાઈનમાં આવરી લેવા માટે ચૂંટણી પંચે કમર કસી છે। આ માટે પંચે કાયદા મંત્રાલયને પત્ર પણ લખ્યો છે। જો કાયદા મંત્રાલય ચૂંટણી આયોગના પ્રસ્તાવને મંજૂર કરી દે તો ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈ પણ પક્ષ વિજ્ઞાપન નહીં કરી શકે। આપણે જણાવી દઈએ કે મતદાનના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે, પ્રચાર પર પ્રતિબંધ લાગી જાય છે અને આમ છતાં કેટલાક પક્ષો ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલના માધ્યમથી પક્ષની જાહેરાત કરતા હોય છે। ચૂંટણી પંચને આ વાતે ધ્યાન આવતા હવે પંચે મીડિયાને પણ ચૂંટણી પ્રચારની ગાઈડલાઈનની હદમાં લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને પોલીસે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે કે દંડ અને એ પણ એક સાંસદને। હા, વાત કંઈક એવી છે કે 4 મે 2018ના દિવસે સુરતના ચોક બજારમાં સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દર્શના જરદોશે જેસીબી ચલાવ્યું હતું। દર્શનાબેન પાસે જેસીબી ચલાવવાનું લાયસન્સ ન હોવા છતાં પણ તેમણે જેસીબી ચલાવવાની ફરિયાદ પોલીસને મળી હતી અને આ ફરિયાદ સુરતના પોલીસ કમિશનર પાસે પહોંચતા પોલીસે સાંસદ દર્શનાબેનને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। રમત રમતમાં કોઈ બાળક સીડીથી સીધો જ નીચે ફટકાય તો કંઈક આવો જોવા મળી રહ્યું છે વાયરલ થયેલા એક વિડીયોમાં। ઘડીભર તો હચમચાવી નાખે તેવી એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થી રમતો રમતો આવે છે અને સીડી પરથી લપસણી ખાવા જાય છે, પરંતુ તેનું બેલેન્સ નથી રહેતું અને તે સીધો જ નીચે પટકાય છે। આ સમયે તેની સાથે અન્ય એક વિદ્યાર્થી પણ હાજર હોય છે, પરંતુ તે કંઈ સમજે વિચારે તે પહેલા તો આ ઘટના બની જાય છે।
હવે આ વિડીયો કયા સમયનો છે અને કયા સ્થળનો છે તે સામે નથી આવ્યું, પરંતુ આ વિડીયો ગુજરાતની કોઈ શાળાનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે।